कुछ सेमेस्टर में लेक्चर नंबर 24 तो हम एलु रिसाइकल रब इन्हें आपने छुट्टा छुट्टा अवसरों में ओरकता सीखे चाहिए तो तुम्हारी बुक में पेज नंबर 136 पर जो हो बताए इमा तुमने क्या अवसरों और पास क्या मूल अक्षर है पास तो कि प य ध फ मैंने अहियाँ तुमने ए ओ ए जे स्वर्ग में आए छे ए अक्षर तुमने आपेला छे हवे तुम्हारे शू करवानुं छे ओके आ तुमने जे अक्षर आप्या छे तुम्हारे बोलवाना छे अक्षरोने ओळखवाना छे बराबर अने अहियाँ बाजूमां तुमने जग्या आपेली छे टपका टपका वाला जे आ अक्षर लखेला छे ए अने आ खाली जग्या छे जे खाली बॉक्स आप्या छे एमां एनी नीचे आ अक्षरो तमारे लखी अने आ बधा बॉक्स छे ए भरी देवाना છે આમાં પણ તમારે એમ જ કરવાનું છે તમારે આ જોઈ જોઈ તમારી જાતે તમારે લખવાનું છે એટલે પેજ નંબર 136 અને પેજ નંબર 137 એ તમારી જાતે તમારે લખી લેવાના છે હવે આપણે પેજ નંબર 138 ઉપર એમાં તમને સરસ મજાની શું સૂચના આપી છે તો કે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા કૌંસમાં તમને જુદા જુદા શબ્દો આપ્યા છે હવે એ શબ્દ ક્યાં છે તો કે અહીંયા નીચે તમને એટલા આઠ વાક્યો આપેલા છે આઠે આઠ વાક્યોમાં તમને અહીંયા ચિત્ર પણ દોરેલા છે એક જેનું ચિત્ર છે બરાબર અને બાજુમાં તમને ખાલી જગ્યા આપી છે ખાલી જગ્યામાં શબ્દ તમારે લખવાનો છે તો ચાલો આપણે જોઈએ અહીંયા પેલું શું છે સૌરભ ખાલી જગ્યા વગાડે તો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે સૌરભ શું વગાડે છે તો કે ઢોલ અહીંયા લખવાનું સૌરભ ઢોલ વગાડે હવે એના પછી ખાલી જગ્યા ટેમું ટેમું બોલે તો એમાં પણ જુઓ તમને સેમ ચિત્ર આપ્યું છે મોરનું તો લખવાનું મોર ટેમું ટેમું બોલે પછી જે વૈદરાજ ખાલી જગ્યા આપે ઉપર કૌંસમાં જોવાનું દવા આપે તો દવાને શું કહેવાય ઔષધ અહીંયા કૌંસમાં જે શબ્દ આપ્યો હોય એ જ શબ્દ આપણે અહીંયા ખાલી જગ્યામાં મૂકવાના છે હવે પછી છે જાહેર ખાલી જગ્યા જરૂરી છે હવે ચોથા નંબરમાં જોવો તો કે છે સેનું ચિત્ર દેખાય છે અહીંયા લખવાનું શૌચાલય બરાબર પછી છે નંબર 5 ખાલી જગ્યા સર સરતરે હવે સેનું ચિત્ર છે હોડીનું અહીંયા કૌંસમાં જોવાનું હોડી આપ્યું છે તો કે હા અહીંયા લખવાનું હોડી સર સરતરે પછી નંબર 6 મોના ખાલી જગ્યા મૂકે છે આમાં જોવાનું છે જે ટ્રેક ની પુસ્તક છે તો અહીંયા કયો શબ્દ આવ્યો છે ચોપડી આપણે લખવાનું મોના ચોપડી મૂકે છે મેના ખાલી જગ્યા ડાળ પર બેઠો છે સાતમા માં છે ચિત્ર આવ્યું એક પોપટ નું ચિત્ર આવ્યું છે એમાં લખશું પોપટ ડાળ પર બેઠો છે અને છે ને ખાલી જગ્યા નમાઝ પઢે છે તો એમાં કોણ બેઠું છે નમાઝ પઢવા અહીંયા કયો શબ્દ આવ્યો છે એના માટે મોલવી કયો શબ્દ આવ્યો છે મોલવી નમાઝ પઢે છે તો આવી રીતે આપણે આઠે આઠ ખાલી જગ્યા પૂરી લીધી છે હવે તમારે શું કરવાનું છે અહીંયા પેજ નંબર 139 ઉપર તમને વિશ્વ પ્રશ્ન છે અહીંયા તમને એક મોર અને ચકલીનું ચિત્ર આપેલું છે તમારે આ ચિત્ર પહેલા જોવાનું પહેલા એનું મોઢું દોરવાનું એના પગ દોરવાના આમાં તમને જેમ નકશો બતાવેલો છે એવી રીતે તમારે અહીંયા તમને જે જગ્યા આપી છે ને એમાં તમારે અહીંયા મોઢું દોરવાનો અને અહીંયા ચકલી દોરવાની પછી એમાં તમારે સરસ રંગ પૂરી લેવાના છે તો આ હતું તમારું આજનું વર્ગ પેજ નંબર 136 ને 137 તમારી જાતે લખવાના છે પછી 138 નંબર પેજ મેં તમને લખી દીધું છે તે ખાલી જગ્યા તમારે સમજીને લખવાની અને 139 નંબરના પેજ ઉપર તમારે ચિત્ર દોરી અને એમાં સરસ રંગ ભરવાના છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ